જય શ્રી કૃષ્ણ મિત્રો, મારા કિચનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આપ સૌની માટે કોઈ રેસીપી લઈને નથી આવી, પરંતુ આજે હું તમને મારા કિચનનું ટૂર કરાવીશ. અમે અત્યારે ભાડાના મકાનમાં રહીએ છીએ, તો ભાડાના મકાનમાં કઈ રીતે સામાનને એડજસ્ટ કરવો અને કઈ રીતે સામાન ગોઠવવો, તો હું તમારી સાથે વિડીયો શેર કરીશ. તો વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો કિચન ટૂર બનાવવાની શરૂઆત કરી દઈએ. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો કે ભાડાના મકાનમાં કઈ રીતે સામાનને એડજસ્ટ કરવો. તો વિડીયોને એક લાઇક જરૂરથી આપજો. સૌથી પહેલા આપણે પ્લેટફોર્મ જોઈ લઈશું. તમે જોઈ શકો છો કે અહીંયા બે સ્ટવ વાળો મારો ગેસ સ્ટવ છે. અહીંયા મારો બહુ જૂનો ગેસ સ્ટવ છે. અહીંયા પ્લેટફોર્મ ઘણું નાનું છે, એટલા માટે અહીંયા બીજો બંડન ગેસ આવી શકતો નથી. મારે નવો ગેસ લેવાનો છે, પરંતુ આ પ્લેટફોર્મ નાનું હોવાથી હું ગેસ લઈ શકતી નથી. તો અત્યારે હું આ બે ગેસ સ્ટવ વાળા ગેસ સ્ટવથી જ કામ ચલાવી લઉં છું. તો અહીંયા મેં તેલની બરણી અને અલગથી મેં સનફ્લાવર ઓઇલની બોટલ પણ રાખેલી છે. અહીંયા ગેસનું લાઇટર અને ખાંડણી દસ્તો અને અહીંયા ચમચીનું સ્ટેન્ડ રાખેલું છે. બીજો બધો સામાન અહીંયા પ્લેટફોર્મ ઉપર કશું જ રાખતી નથી. તમે જોઈ શકો છો કે એકદમ આ રીતે ચોખ્ખું અને ક્લીન મારું પ્લેટફોર્મ છે. તો બીજો સામાન હું બીજો ઉપર જ મૂકી દઉં છું, જેથી કરીને રસોઈ બનાવતી વખતે કોઈ પણ અડચણ ના આવે અને આસાનીથી હું વિડીયો બનાવી શકું. તો તમે જોઈ શકો છો કે આટલું જ મારું પ્લેટફોર્મ છે. તો આટલી જગ્યા અને આટલી જ જગ્યા છે મારા પ્લેટફોર્મમાં. તો વિડીયો બનાવતી મને ઘણી દિક્કત આવે છે, એટલા માટે હું વધારાનો સામાન નીચે નથી રાખતી. તો હવે આપણે આગળનું બીજું જોઈ લઈએ. અમે ભાડાના મકાનમાં રહીએ છીએ, એટલે રસોડાના ફર્નિચર કે બિલકુલ કશું જ નથી. એટલા માટે સામાનને એડજસ્ટ કરવા માટે અહીંયા અમે આ રીતનો ઘોડો લઈ લીધો છે, જે લોખંડનો છે. તો આ રીતે ઘોડાના સ્ટેન્ડમાં મેં બધો જ સામાન સરસ રીતે ગોઠવી લીધો છે, જેથી કરીને મારો સામાન આસાનીથી આ બધો જ સામાન અહીંયા આવી જાય છે. એટલા માટે આ રીતનો મેં ઘોડો તૈયાર જ લઈ લીધો છે. તો સૌથી ઉપર મેં અહીંયા આ રીતના ડબ્બા ગોઠવી દીધા છે, જે વધારાના હોય અને જે રનિંગમાં ઉપયોગમાં લેવાતા હોય એ ડબ્બા બધા મેં અહીંયા ગોઠવી દીધા છે. જેમ કે દાળ છે, ચાવલ છે, ચણા છે, પૌવા છે, જે રોજના સામાનમાં ઉપયોગમાં આવતા હોય એ ડબ્બા આ રીતે ગોઠવી દીધા છે. અને પાછળ પણ આ રીતે મેં બધા જ સરસ રીતે ડબ્બા ગોઠવીને તૈયાર કરી લીધા છે. અને સાઈડમાં તમે અહીંયા જોઈ શકો છો કે આ બીજા આ રીતના ડબ્બા પણ સરસ રીતે ગોઠવેલા છે. અને અહીંયા જે ઉપયોગમાં લેવાથી વાટકી, કટોરી, કપકેકના મોલ્ડ એ બધું જ રાખેલું છે. અને સાથે સાથે જ અહીંયા મેં એક દવાનું બોક્સ પણ રાખેલું છે, જે રોજબરોજની દવાનો ઉપયોગમાં લેવાતી હોય એ બધી દવા અહીંયા મેં ઉપર જ રાખેલી છે. ત્યારબાદ અહીંયા જે રસોઈ બનાવતી વખતે જે જરૂર પડે ચમચા, ચમચી વગેરે અહીંયા ગોઠવેલું છે. અને ત્યારબાદ અહીંયા જે રસોડાની મેં રેસીપી બનાવતી વખતે જે સામાનની જરૂર પડે એ બધો સામાન અહીંયા આ રીતે ગોઠવેલો છે. ત્યારબાદ આ રીતે ટોપલીમાં થોડા થોડા નાના નાના ડબ્બા પણ ગોઠવેલા છે. કુલ્ફીના મોલ્ડ છે, કેક મોલ્ડ છે અને ડબ્બા પણ રાખેલા છે. અને સાથે સાથે જ અહીંયા જે રેસીપી બનાવતી વખતે મને જે ચમચા, ચમચી વગેરેની જરૂર પડે છે એ બધું જ અહીંયા મેં ગોઠવેલું છે. અહીંયા મેં આ રીતના જે દવાનો બોક્સ આવે છે એ રાખેલું છે. અને નીચેના બોક્સમાં મારા કાચના ગ્લાસ છે અને વધારાના આ રીતના ડબ્બો પણ રાખેલો છે. વધારાના નેપકીન અને એપ્રોનને વધારે એ હોય એ રાખેલું છે. ત્યારબાદ અહીંયા મેં આસન મૂકેલા છે અને આ રીતના જે ડબ્બા હોય છે એ પણ રાખેલા છે. અને આ એક નાસ્તાનો ડબ્બો છે. અને નીચે તમે જોઈ શકો છો કે અહીંયા મારા ભાખરીના લોટનો ડબ્બો છે. અને સાથે સાથે જ અહીંયા મેં બે નાસ્તાના ડબ્બા રાખેલા છે. અને વધારાના જે બોક્સમાં સામાન હોય છે એ મેં અહીંયા રાખેલો છે, જેમાં મારી કાચની પ્લેટો અને કેક બનાવવાનું જે ટર્ન ટેબલ હોય છે એ રાખેલું છે. અને નીચેનામાં કાચના બાઉલ છે. અને ત્યારબાદ નીચેની લાઇનમાં તમે જોઈ શકો છો કે અહીંયા લસણ, ડુંગળી અને બટેટા અને વધારાના જે સાબુ અને એ બધું હોય છે એ રાખેલું છે. તો આ રીતે મેં જે ઘોડો હોય છે એને સરસ રીતે એડજસ્ટ કરી લીધો છે. અમે મારું મિક્સર ગ્રાઇન્ડર રાખેલું છે અને એની ઉપર અહીંયા મિક્સર જાર પણ રાખેલા છે. અને રોજબરોજમાં જે ચમચા ઉપયોગમાં લેવાતા હોય ગળણી, ચમચા, ચમચી વગેરે અહીંયા રાખેલું છે. તો બધો જ સામાન અહીંયા સરસ રીતે એડજસ્ટ થઈ જાય છે. અમે મારું માટલું ગોઠવેલું છે. અમે લોકો ફ્રીજનું પાણી નથી પીતા, એટલા માટે માટલાનું જ પાણી પીએ છીએ. ત્યારબાદ અહીંયા મેં કાચની આ રીતની નાની નાની બરણીઓ લઈ લીધી છે, જેમાં મેં બધા મસાલા ભર્યા છે. અને વધારાની આ રીતના ડબ્બા હોય છે એને પણ સરસ રીતે ગોઠવી દીધા છે ઉપર. અને આ રીતના બધા ડબ્બામાં વધારાની જે વસ્તુઓ હોય છે સરસ રીતે ભરી લીધી છે. અહીંયા મારું આ રીતનું સિંક આવેલું છે. અહીંયા મેં હેન્ડવોશ અને આ રીતનો એક વાટકામાં સાબુ રાખેલો છે, જે વધારાના વાસણ ધોવા હોય અહીંયા હું ધોઈ નાખું છું. આ રીતનો એક ફેન લગાવેલો છે નાની સાઈઝનો. રસોઈ બનાવતી વખતે ગરમી થાય તો એના માટે સરસ રીતે પવન આવી જાય છે. તો આ રીતનો નાની સાઈઝનો અમે અહીંયા બારીમાં જ પંખો લગાવી દીધો છે.
હવે અહીંયા જે રોજબરોજમાં ચા ખાંડ ખાણી દસ્તો મીઠું મસાલદાન અને જે ચોખા અને વગેરે છે જે રોજબરોજમાં સામાનમાં ઉપયોગમાં લેવાતું હોય રસોઈ બનાવતી વખતે એ બધું જ મેં અહીંયા ગોઠવી લીધું છે જેથી કરીને રસોઈ બનાવતી વખતે આસાની રહે અને અહીંયા મેં ઉપર વધારાના જે ડબ્બા હોય એ રાખેલા છે થોડા કઠોળ છે અને જે રેસીપી બનાવતી વખતે મને બાઉલ કડાઈ વગેરેની જરૂર પડે એ બધું મેં અહીંયા જ ગોઠવી દીધું છે હવે ત્યારબાદ અહીંયા મેં આ રીતનો સ્ટીલનો ઘોડો આવે છે એ રાખેલો છે એમાં મારા જે સ્ટીલના વાસણ હોય છે બધા સરસ રીતે આવી જાય છે તો આ રીતની મોટી કડાઈ નાની કડાઈ તપેલા તપેલીઓ વગેરે અને કુકરને બધું સરસ રીતે આસાનીથી આવી જાય છે અને આ રીતે બધી સ્ટીલની થાળીઓ પ્લેટો વગેરે આવી જાય છે અને ઢોસાની ડીશ જે રોટલી બનાવવાના તવા હોય છે નાની ડીશો પ્લેટો વગેરે આસાનીથી આ રીતે સમાઈ જાય છે અને નીચેના કાઉન્ટરમાં સરસ રીતે બધી વાટકીઓ આવી જાય છે તો આ રીતે સ્ટીલના આ રીતના ઘોડામાં બધો જ સામાન સરસ રીતે આસાનીથી એડજસ્ટ થઈ જાય છે તો આ રીતે સરસ રીતે બધો સામાન ગોઠવીને રાખેલો છે અહીંયા મેં વધારાનું પાણી આ રીતે ગાગર અને હાંડામાં સરસ રીતે ભરેલું છે તો આ રીતે પાણી ભરીને હું રાખી દઉં છું ત્યારબાદ અહીંયા નીચેના ગેસની નીચેના ખાનામાં અહીંયા ગેસની બોટલ રાખેલી છે અને સાથે સાથે જ અહીંયા મેં એક પોતાનું જે બોક્સ આવે છે આ રીતનું એ બોક્સમાં મેં સરસ રીતે મારા કાચના બાઉલ પ્લેટો અને વગેરે સેટ કરેલું છે આમાં મેં વધારાના કાચના વાસણો ભરેલા છે જેથી કરીને તૂટી ના જાય અને સરસ રીતે સચવાઈ જાય ત્યારબાદ અહીંયા જે મોટા ત્રણ બાઉલનો સેટ આવે છે એ બોક્સ અહીંયા રાખેલું છે અને વધારાની જે પ્લેટો અને કાચનું ઢાંકણ છે અહીંયા આ રીતે સેટ કરેલું છે અને અહીંયા તમે જોઈ શકો છો કે અત્યારે કોરોના કાળ ચાલી રહ્યો છે તો અહીંયા નાસ લેવાનું મશીન અને નીચે સેન્ડવીચનું મશીન રાખેલું છે અહીંયા આ ખાનામાં તેલનો ડબ્બો રાખેલો છે અને વધારાના આ રીતનું વાસણ રાખેલા છે અને ત્યારબાદ પાછળ પણ વધારાનો જે સામાન હોય છે એ રાખેલો છે અને અહીંયા તમે જોઈ શકો છો કે એક મોટું પ્લાસ્ટિકનું ડ્રમ રાખેલું છે એમાં અત્યારે રોટલીનો લોટ ભરેલો છે અત્યારે લોકડાઉન જેવું ચાલી રહ્યું છે એટલા માટે વધારે જ લોટ દળાવીને મેં રાખી દઈએ છીએ અને ત્યારબાદ અહીંયા મેં આ રીતની પાટલી રાખી છે અને એક કચરોટ મૂકી દીધી છે અને આ રીતનું લોટનું ડ્રમ ભરીને સરસ રીતે રાખી દીધું છે ઉપર અહીંયા રસોડાની ઉપર નાની આ રીતની માળી છે તો એમાં મેં આ રીતે મસાલાની બરણીઓ રાખેલી છે સૌથી પહેલા લાલ મરચું પાવડર ધાણા જીરું પાવડર અને અહીંયા મેં મગની ભરેલી બરણી રાખી છે ત્યારબાદ તુવેરા છે અને છુંદો છે જે મેં પોર બનાવ્યો હતો એ જ અત્યાર સુધી ચાલી રહ્યો છે અત્યારે આપણે નવો છુંદો બનાવીશું અને ત્યારબાદ બીજા તુવેરા રાખી લીધેલા છે અને ત્યારબાદ અહીંયા મેં ગોળ કેરીનું અથાણું રાખેલું છે અને ત્યારબાદ હળદર ભરેલી છે બરણીમાં અને ત્યારબાદ ગુંદા કેરીનું જે આપણે અથાણું બનાવ્યું હતું એની બરણી ભરેલી છે અને ત્યારબાદ કેરડાનું અથાણું છે જેથી કરીને કાચની બરણીમાં સરસ રીતે બધું વસ્તુ સચવાઈ જાય છે અહીંયા ઉપરના સ્ટીલના ડબ્બામાં દાળ ચોખા અને વગેરે વધારાનો જે સામાન હોય છે એ રાખેલો છે અહીંયા મેં તુવેર દાળ ભરેલી છે અને વધારાના આ રીતના ડબ્બા રાખેલા છે અને જે જરૂર પડે એ સામાન વધારાનો મેં ઉપર જ ભરી લીધો છે અને ત્યારબાદ તમે જોઈ શકો છો કે કડાઈનું જે આખું કડાઈનું સેટ આવે છે આ રીતે બોક્સમાં પેક કરેલો ઉપર પડ્યો છે જે જરૂર લાગે ત્યારે હું નીચે ઉતારી લઉં છું ઉપયોગમાં લઉં છું રેસીપી બનાવતી વખતે તો આ રીતે મેં બધું જ સરસ રીતે માળિયામાં પણ ગોઠવી લીધું છે અને વધારાનો જે સામાન હોય એ પાછળ મૂકેલો છે તો એ રીતે મારો સામાન એડજસ્ટ થઈ જાય છે હવે અહીંયા મારું ફ્રીજ છે તો તમે જોઈ શકો છો સિંગલ ડોરવાળું મારું ફ્રીજ છે તો એની ઉપર આ રીતને મેં એક ફૂલદાની અને ગ્લાસનું સ્ટેન્ડ રાખેલું છે જે સરસ રીતે ગોઠવાઈ ગયું છે અને આ રીતે તમે એડજસ્ટ કરીને રાખી શકો છો તો તમને અમારા કિચન ટૂરનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો જો તમને કોઈ વિડીયો કે રેસીપીની ડિમાન્ડ હોય તો તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જેથી કરીને એ વિડીયો હું અપલોડ કરી શકું ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો.